આ છે આપણું સીપીયુ, આ છે આપણે ઈએમએમસી, બરાબર. હવે આની વચ્ચે જે આ ડેટા લાઇન હોય ને બધી, ડેટા લાઇન મતલબ ડેટા 0 થી 7, ડેટા 7, પછી એક સીએલકે લાઇન હોય જે ક્લોક લાઇન કહીએ કે, બરાબર. એક સીએમડી લાઇન હોય, કમાન્ડ લાઇન કહીએ કે, કમાન્ડ આપે બેયને, બરાબર. હવે તમે આઈસી ઉચકી, આ ઈએમએમસી એડેપ્ટરમાં સેટ કરી, એડેપ્ટરમાં સેટ કરતા આઈસી ડિટેક્ટ થઈ અને કમ્પ્લીટ થઈ ગઈ, કઈ પ્રોબ્લેમ નથી, બરાબર. આઈસી ઓકે છે, એની હેલ્થ રિપોર્ટ ઓકે છે, નંડ ટેસ્ટ ઓકે છે, બૂટ 1, બૂટ 2, યુઝર એરિયા, EXT, CST ફાઇલ બધું ઓકે છે. તો એ આઈસી ને રિવોલ્વ કરી પાછી તમે આમાં મૂકો, મૂક્યા પછી 99% કેસમાં 80% કેસની અંદર પીસ ચાલુ થવો જ જોઈએ. જો ન થાય તો ઇડીએલ મોડમાં જવાનું કારણ આ લાઇન વચ્ચેથી બ્રેક હોય, કોઈ બી લાઇન એક બ્રેક હોય, સમજાણો. કદાચ આ સીએલકે નું હટાવી દેશ તો ફોન ડાયરેક્ટ 9800 માં ઘૂસી જાય, સમજાણો. સીએમડી ની વચ્ચે આવતું રજીસ્ટર ખરાબ હશે તો ફોન ડાયરેક્ટ 9800 માં ઘૂસી જશે, બરાબર. તો હવે આ વસ્તુ છે ને, આ આ સીએમડી વાળો, આ સીએલકે વાળો પોઈન્ટ એક ઈએમએમસી માં જોઈન્ટ છે, એક સીપીયુ માં ભી જોઈન્ટ છે, છે ને બે જગ્યાએ. હવે આ તમે રિવોલ્વ કરીને બેહાડ્યું, પીસ ચાલુ ન થયો તો બની શકે કે અહીંથી ડોટ લૂઝ હોય, બની શકે. ભલે ઈડીએલ મોડમાં ગયો છે ફોન, સીપીયુ ઓકે જ છે, બની શકે. પણ હવે સીપીયુ ની અમુક રિક્વાયરમેન્ટ માં આ જગ્યા ઉપર અમુક વોલ્ટેજ મિસ થતા હોય તો ઈડીએલ માં ઘણી વખત ઘૂસી બી જાય. તો હવે આ કઈ સાઈડ થી પ્રોબ્લેમ થયો? સીપીયુ બાજુ. તો સીપીયુ રિવોલ્વ કરો, ફર્સ્ટ ઈએમએમસી, સેકન્ડ સીપીયુ સાઈડ જાઓ. ઈએમએમસી ડિટેક્ટ કરતા તમને હવે તો શું છે, ટૂલ બધા બહુ મસ્ત મસ્ત આવી ગયા છે. ઈએમએમસી ચેક કરવી એટલે 5 મિનિટ નું કામ છે, ઉચકીને એડેપ્ટરમાં નાખો, ચેક કરો, હેલ્થ ચેક કરો, ઓકે છે કે નહીં. ઓકે હોય તો બેહારો, જો ડિટેક્ટ જ નથી થતી તો પછી ચેન્જ કરો,